મહત્વપૂર્ણ મેળો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। ખાસ કરીને દરિયાકાંઠે બનાવાયેલા રેતશિલ્પનો અનેરો નજારો મુલાકાતીઓએ માણ્યો હતો। કૃષ્ણ રુક્ષ્મણીજીના વિવાહને લઈને યોજાતા આ મેળાનું આયોજન હવે રાજ્ય સરકાર કરી રહી છે, ત્યારે સ્થાનિક લોકો પણ આયોજનને બિરદાવી રહ્યા છે। આજ રોજ રામનવમીના દિવસે માધવપુરમાં કૃષ્ણ રુક્ષ્મણીના વિવાહનો પ્રસંગ આપણા ગુજરાત સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિના લીધે અહીં માધવપુરનો માંડવો અને જાદવપુરની જાણ કૃષ્ણ પરણવા રુક્ષ્મણીને જાય, જે આજે અહીં સરકારશ્રી દ્વારા લલિત અકાડમી ગુજરાત દ્વારા અહીં રેતશિલ્પનો આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। અને એમાં મારા હાથે મને સૌભાગ્ય મળ્યું છે કે મારે અહીં એમાં આવવાનું થયું। અને રેતશિલ્પ દ્વારા જે અહીં આકાર કંડારેલા છે કૃષ્ણ રુક્ષ્મણી શ્રી રામ ભગવાન, લોકો અહીં જે આવે છે એ આના દર્શન કરશે। અને દ્રષ્ટિ સાતત્યનો નિયમ કે ખાલી સાંભળવું હોય પણ તમે કૃષ્ણ રુક્ષ્મણીના વિવાહ, કૃષ્ણની બાંસુરી, રાધે કૃષ્ણ, ગણપતિ દાદા એ બધું જોઈ અને લોકોને પણ અંદર ભાવ પ્રગટ થાય છે। અને ખરેખર આવા કાર્યક્રમો કરવાથી જે આપણા લોકમેળા યોજાય છે એમાં બીજું બધું તો હોય છે પણ આ કન્સેપ્ટ ખૂબ સરસ રાજ્ય સરકારનો છે, એના માટે થઈને હું રાજ્ય સરકારને અભિનંદન પણ આપું છું અને લોકોને પણ આમાં વધુમાં વધુ આવી અને આનો લાવો લેવા માટે હું વિનંતી કરું છું। હાલો, મારું નામ રામીબેન વાટગામની માંગરોળની બાજુમાં વાટગામ નિવાસી। અહીં અમે દર વર્ષે મેળામાં આવીએ, મેળો બહુ સારો ભરાય। રુક્ષમણીના કૃષ્ણ ભગવાનના લગ્ન વઠો વરાય, સાદો મેળો હોય, અવાર તો બહુ સારો મેળો, જોવાની મજા આવે બધું। અવારના વરસમાં તો આ બધું સરકારી બેઠું બહુ સારું છે, બધાને બહુ માણસને મજા આવે। હા, અમારે કે અહીં વઠો વરે મેળો આવીએ તો સાદો હતો, હવે આ સરકારનું આયોજન ઉપરથી બધી બહુ સારું છે। મારો ભાઈના માણસો ન તેડાવે, બીજા રાજ્યના આવે, બહુ સારો મેળો।